विद्यार्थी मित्रों, आज अपने धोरण 6 विषय जीके में प्रकरण 30 राष्ट्रीय धोरीमार्गो विषे जाणीशुं। बराबर, तो तमने बधाने विचार आवतो हशे के राष्ट्रीय धोरीमार्गो एटले शुं, पण ते जोता पहेला आपणे શું જોઈશું તો ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે તે આપણે જોવાનું છે। તો રસ્તાઓના માળખાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવે છે। કયું સ્થાન ધરાવે છે તો વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવે છે। તમે જાણો છો રાષ્ટ્રીય ધોરીમાર્ગો એટલે શું, તો હવે આપણે જોવાનું છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો, તો હવે આપણે જોઈશું રાષ્ટ્રીય ધોરીમાર્ગો એટલે શું। તો રાષ્ટ્રીય ધોરીમાર્ગો એટલે દેશમાંથી પસાર થતા માર્ગો। રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે શું, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે દેશમાંથી પસાર થતા માર્ગોને આપણે શું કહીશું, રાષ્ટ્રીય ધોરીમાર્ગો। જેમાં જો જે રાજ્યના પાટનગરો કોણ કોણ સમાવેશ થાય છે, તો રાજ્યના પાટનગરોનો મુખ્ય બંદરો તથા ઔદ્યોગિક નગરોને તે સાંકળી લે છે। બરોબર, તો તેનો સમાવેશ આ રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં થાય છે। ત્યાર પછી આપણે અહીંયા ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ યોજના છે તેનો મેપ પણ આપેલો છે, તો આપણે નકશો પણ જોવાનો છે। તે જોતા પહેલા આપણે એક વસ્તુ જોઈ લઈશું, રોટેશનનાઓ। બરોબર, તો સંજ્ઞાઓ પણ જોવાની છે। અહીંયા આપણે જોઈશું, દરેક વિદ્યાર્થીને દેખાય છે ને લાલ લંબચોરસ જેવી એક પટ્ટી આપેલી છે, તે અહીંયા બી પણ દેખાય છે, દેખાય છે નકશામાં, જે ના જોયું કશામાં તે જોયું નકશામાં। તો નકશાની અંદર પણ લાલ પટ્ટી છે, તો લાલ પટ્ટી શું દર્શાવે છે આ સંજ્ઞા, તો લાલ પટ્ટીની સંજ્ઞા જે છે તે સુવર્ણ ચતુર્ભુજ દર્શાવે છે। ત્યાર પછી તૂટક તૂટક રેખા છે, બરોબર, તે તૂટક તૂટક રેખા આપણને શું દર્શાવે છે, તો પૂર્વ પશ્ચિમ પટ્ટો દેખાય છે દરેક વિદ્યાર્થીને। હવે તૂટક તૂટક આવી ગયો, આ તૂટક તૂટક જે રેખા છે તે પૂર્વ પશ્ચિમ પટ્ટો દર્શાવે છે। ત્યાર પછી એક લીલા કલરની એક લીટી છે, જો દેખાય છે દરેક આમ ઊભી, તે ઉત્તર દક્ષિણ પટ્ટો બતાવે છે, ઉપર ઉત્તર અને નીચે દક્ષિણ। તો પછી ગ્રીન કલરની જે પટ્ટી છે તે ઉત્તર દક્ષિણ પટ્ટો દર્શાવે છે, જે પટ્ટી અહીંયા આપેલી છે દર્શાવેલી છે। ત્યાર પછી આપણે ચોથો નંબર જોવાનો છે, ચોથા નંબર પર છે, ચોથા નંબરની સંજ્ઞામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર। હવે જે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નંબર છે તે નંબર અહીંયા આપવામાં આવેલા છે, તો આ મેપની અંદર આપણે જોઈશું, તો પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ જે હમણાં મેં સમજાવ્યું તે જ રીતના અહીંયા સંજ્ઞાઓ આપવામાં આવેલી છે, તો અહીંયા સંજ્ઞાઓની માહિતી છે। તો હવે આપણે જોઈશું કે ધોરીમાર્ગ નંબર છે તેની લંબાઈ કિલોમીટરમાં છે, તેના પ્રારંભનું સ્થળ છે અને તેનું અંતિમ સ્થળ। બરોબર, તો આપણે જોવાનું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7ની લંબાઈ કિલોમીટરમાં કેટલી છે, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ કિલોમીટરમાં 2379 છે અને પ્રારંભનું સ્થળ કયું છે, તો પ્રારંભનું સ્થળ વારાણસી છે અને અંતિમ સ્થળ કયું છે, આપણે શું જોવાનું છે, તો આપણે અંતિમ સ્થળ જાણવાનું છે, તો અંતિમ સ્થળ છે કન્યાકુમારી। ત્યાર પછી આપણે ધોરીમાર્ગ નંબર 6ની વાત કરીશું। બરાબર, ધોરીમાર્ગ નંબર 6 જેની લંબાઈ કિલોમીટરમાં કેટલી છે, તો તેની લંબાઈ કિલોમીટરમાં 1949 છે। બરોબર, કેટલી છે, તો 1949 કિલોમીટર છે। પ્રારંભનું સ્થળ કયું છે, તો હજીરા છે, જે આપવામાં જ આવેલું છે અને અંતિમ સ્થળ આપણે દર્શાવવાનું છે, તો અંતિમ સ્થળ તેનું કોલકાતા છે। ત્યાર પછી ધોરીમાર્ગ નંબર 5ની વાત કરીશું, તો ધોરીમાર્ગ નંબર 5ની લંબાઈ કિલોમીટરમાં કેટલી છે, તો 1533 કિલોમીટર છે। પ્રારંભનું સ્થળ કયું છે, તો બહારા બોરા છે અને અંતિમ સ્થળ કયું છે, તો અંતિમ સ્થળ તેનું છે ચેન્નાઈ। ત્યાર પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 15ની વાત કરીશું, તો 15ની જે લંબાઈ છે તે કિલોમીટરમાં કેટલી છે, તો 1526 કિલોમીટર છે। પ્રારંભનું સ્થળ પઠાણકોટ છે, કયું છે, તો પઠાણકોટ, અને અંતિમ સ્થળ કયું છે, તો અંતિમ સ્થળ જે છે તે સોમખિયારી છે। બરોબર, ત્યાર પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2ની વાત કરીશું, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2ની લંબાઈ કિલોમીટરમાં કેટલી છે, તો 1465 છે। તેના પ્રારંભનું સ્થળ કયું છે, તો તેના પ્રારંભનું સ્થળ દિલ્હી છે અને અંતિમ સ્થળ કયું છે, તો અંતિમ સ્થળ કોલકાતા છે। ત્યાર પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8ની વાત કરીશું, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8ની લંબાઈ કિલોમીટરમાં કેટલી છે, તો 1428 કિલોમીટર। પ્રારંભનું સ્થળ કયું છે, તો પ્રારંભનું સ્થળ દિલ્હી છે અને અંતિમ સ્થળ કયું છે, તો અંતિમ સ્થળ મુંબઈ
त्यार पछी राष्ट्रीय धोरीमार्ग नंबर आपणे 17 नी वात करीशुं। तो राष्ट्रीय धोरीमार्ग नंबर 17 नी लंबाई किलोमीटर में केटली छे? तो 1269 छे। कयुं छे? तो 1269 छे। प्रारंभनुं स्थळ तेनुं कयुं छे? तो पनवेल छे। अने अंतिम स्थळ कयुं छे? तो एडापल्ली जे कोचीन पासे छे। त्यार पछी राष्ट्रीय धोरीमार्ग नंबर 4 नी वात करीशुं। तो तेनी लंबाई किलोमीटर में केटली छे? तो राष्ट्रीय धोरीमार्ग नंबर 4 नी लंबाई किलोमीटर में 1235 किलोमीटर छे। प्रारंभनुं स्थळ तेनुं ठाणे छे अने अंतिम स्थळ कयुं छे? तो चेन्नई, जे चेन्नई छे, बराबर। त्यार पछी आपणे राष्ट्रीय धोरीमार्ग नंबर 3 नी वात करीशुं। तो तेनी लंबाई किलोमीटर में 1161 किलोमीटर छे। ते प्रारंभनुं स्थळ कयुं छे? तो आगरा छे। અને અંતિમ સ્થળ કયું છે? તો અંતિમ સ્થળ ગુવાહાટી છે। ત્યાર પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 31 ની વાત કરીશું। તો તેની લંબાઈ કિલોમીટરમાં 1125 કિલોમીટર છે। પ્રારંભનું સ્થળ બારગી છે અને અંતિમ સ્થળ કોઈ દર્શાવવામાં આવેલું નથી। હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે વધુ માહિતી। રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે NHAI, બરાબર। राष्ट्रीय धोरीमार्गो बांधवानी तथा तेमने जाळवानी जवाबदारी ते निभावे छे। त्यार पछी जोईशुं के मुंबई, चेन्नई, कोलकाता अने दिल्ली ने जोड़ता सुवर्ण चतुर्भुज मार्गनी लंबाई 5846 किलोमीटरनी हशे। त्यार पछी जोवानुं श्रीनगरथी कन्याकुमारी अने सिलचरथी पोरबंदरने अनुक्रमे जोड़ता उत्तर दक्षिण अने पूर्व पश्चिम पट्टानी लंबाई 7300 કિલોમીટર હશે। અહીંયા હશે તેવું દર્શાવવામાં આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો તમને જે પણ PDF મોકલવામાં આવે તે તમારે CW ની નોટમાં લખવાનું રહેશે, બરાબર। થેન્ક યુ।